धोरण 10 विषय गुजराती चेप्टर 4 भूली गया पछी तेमा आप सौनु स्वागत छे। आनी पहेलाना वीडियो नी अंदर आपणे त्यां सुधी जोयेलुं हतुं के नरेन अने सलोनी आ बन्ने जणा बारे जो तमे अहीं जोई शको छो आ वरांडामां बन्ने जणा वातो करे छे अने सेनी वातो करे छे तो फूल छोड़नी वात करे छे। त्यार पछी सलोनी नरेनने जे प्रश्न करे छे કે હવે કાંઈ બાકી છે ખાતરી કરી લેવામાં, હવે કાંઈ બાકી છે ખાતરી કરી લેવામાં, આપણે ત્યાં સુધી કરેલું હતું, હવે આપણે આગળ જોઈએ। એટલે નરેન જવાબ આપે છે કે હા, મનીષાનું મન। હા, મૂળ વસ્તુ મનીષાનું મન, કે જ્યારે એણે કીધું કે મનીષાનું મન જે છે એ શું કહેવા માગે છે એની ખાતરી કરી લેવામાં મારે હજી બાકી છે, કારણ કે એના મનમાં, મનીષાના મનમાં હજી શું વિચાર ચાલે છે એના પ્રેમ લગ્ન બાબતે, તો એટલા માટે વિચાર કરે છે કે મનીષાનું મન શું કહે છે। સલોની વાત કરે છે કે તમને દૂરથી જોતા જ એની વાણી ખોવાઈ ગયેલી, તેના મન વિશે બાતમી આપનાર, મારાથી ચડ્યા તો તમને બીજું મળવાનું નથી, કે મારાથી ચડ્યા તો એના વિશેની કોઈ પણ વાત હશે ને એ મારાથી ચડ્યા તો તમને કોઈ એવું નથી કે જે તમને કહેશે, હું જ તમને મનીષાની પ્રત્યેક વાત કહીશ અને એની એ વાત કીધી એણે કે એ તમને ચાહે છે, એના પ્રેમમાંથી એમનું આ જે શૌર્ય છે એ તમારા પ્રેમને કારણે આવ્યું છે। આ જે છે એ મનીષાને માટે સલોની વાત કરે છે। નરેન કહે છે શક્ય છે, આ વાનંદ કેમ આમ દોડતો આવ્યો? હવે જ્યારે તમને ખબર હોય તો આની પહેલાં મેં તમને વાત કરેલી હતી કે આનંદ છે એ દોડતો આવે છે। આની પહેલાંના વિડીયોમાં તમે જ્યારે આની સાથે જોશો તો તમને ખ્યાલ આવશે કે એમાં સલોની અને નરેન જ્યારે વાત કરે છે ત્યારે નરેન કહે છે આ દોડતો કોણ આવે છે, અને જ્યારે કહે છે કે એ દોડતો આવે છે, હા આ તો એ કેમ મનીષાનો ભાઈ, અને પછી મનીષાનો ભાઈ જોયો અર્થાત તો અહીંયા મનીષા પણ હોઈ શકે, અને એ જ મનીષા કે જેણે રીચને સાથે રીચની સામે બાથ જોઈને કુટુંબને બચાવેલું હતું। ત્યારે સલોની એમ કહે છે કે તમને કાંઈ હવે ખાતરી કરી લેવામાં બાકી રહ્યું, અર્થાત કે સલો મનીષા હવે અહીંયા જ છે એ તમને ખાતરી થઈ ગઈ છે ને? તો કે પછી એણે કીધું કે હા, મનીષાનું મન, કે મારે મૂળ વસ્તુ મનીષાનું મન છે એ ખાતરી કરી લેવામાં મારે બાકી રહ્યું છે। સલોની કહે છે તમને દૂરથી જોતા એની વાણી અટકી ગઈ, આ બધી વાત કરે છે ને, પછી નરેન ત્યાં સુધીમાં આનંદ આવી જાય છે, ત્યાં સુધીમાં અહીંયા આનંદ આવી જાય છે। હવે એ આનંદને કહે છે કે આનંદ આવ બેસ, એમ કેમ આમ દોડતો આવે, તું દોડતો શા માટે આવે છે એમ પૂછે છે। એટલે સલોની અહીં કહે છે કે અહીં આવ્યા પછી એ ચાલવાનું ભૂલી ગયા, એટલે કહેવાય માગે છે કે વનમાં આવ્યા પછી ચાલવાનું ભૂલી ગયા, કારણ કે બધાને એટલો બધો બધાને જ એટલો આનંદ છે કે બધા હસી ખુશી દોડતા થઈ ગયા, ચાલતા થઈ ગયા એવી રીતે। એટલા માટે એમ કહે છે કે હવે તો એ અહીંયા તો જેટલા આવે ને બધા દોડે જ છે બસ, હવે હવે આનંદ જે છે કે આજે તો કારણ એ એટલે અહીંયા આવવાનું, આજે મારું અહીંયા આવવાનું કારણ હતું, શું કારણ હતું? એને કીધું કે મને અહીં તમે બોલાવ્યો, એક તો એ જ કારણ છે કે તમે મને, કારણ કે કનોજને નરેને કનોજને બોલાવવા માટે મોકલ્યો હતો કે જા આનંદને બોલાવતો, હવે એને માટે મેં કીધું કે જો તમે મને બોલાવ્યો એટલે પણ મારે અહીં આવ્યો, અને તમને મળીને પાછું બસ સ્ટેન્ડે જવું છે, તમને હું અહીંયા મળી લઉં ને પછી મારે બસ સ્ટેન્ડે જવું છે, શું કામ? તાર હતો પપ્પા આજે અહીંયા આવવાના છે, જો એમ કહે છે કે પપ્પા એટલે કોણ, આના પપ્પા કોણ, આનંદના પપ્પા, તો આનંદના પપ્પા વિરાટ, અને આનંદ છે એ મનીષાનો ભાઈ, એટલે મનીષા અને આનંદ બંને સગા ભાઈ બહેન છે, અને એમના પિતાનું નામ છે, આમના પિતાનું નામ વિરાટ છે એમના પિતા થાય, તો એટલે કહે છે કે મારે આજે મારા પપ્પાને લેવા માટે થઈ અને મારે બસ સ્ટેન્ડે જવાનું છે, એટલે એ કહે છે કે એનો તાર આવ્યો, હું અને દીદી એમને લેવા જતા હતા, હું અને દીદી એટલે કોણ, તો મનીષા, હું અને દીદી એને લેવા જતા હતા, ત્યાં તમે જો મારી અમારી કાર હોતી અને એ મારી જગ્યાએ એ આવી ગયો, અને હું એની જગ્યાએ અહીંયા તમને મળવા આવ્યો છું, અને હું અહીંયા આવ્યો છું, હવે હું અહીંથી જઈશ એમ નરેને પણ કે નરેન કીધું, પણ તારા પપ્પા અહીંયા એકાએ કોણ, વિરાટ,
વિરાટ એટલે કોણ? કે જેણે મનીષાના લગ્ન નરેન સાથે કરવા માટે ના પાડેલી હતી. શા માટે ના પાડી હતી? તો કારણ કે વનનો અધિકારી જે છે એની સાથે તું હું તારા લગ્ન ન કરી શકું એમ મનીષાને કીધું હતું, કારણ કે તું ડરપોક છે. હવે વિરાટ અહીંયા આવે છે, એમના પિતા અહીંયા આવે છે, વનમાં આવે છે. શા કારણે આવે છે? પૂછે છે કે અહીંયા એકાએક શા માટે? તો આનંદ કહે છે આ મનીષાના પરાક્રમ વિશે તો તમે છાપામાં વાંચ્યું હશે ને, મનીષાના પરાક્રમ વિશે તમે છાપામાં વાંચ્યું હશે ને, અભિનંદન આપો પદાર્થ હશે. નરેન કહે છે મનીષા કોણ? મનીષા, હવે જો આ જે પ્રશ્ન છે કે નરેન કહે છે કે મનીષા કોણ, કે જેની માટે નરેન છે એ પોતે કવિતા લખતો હતો, જેના માટે નરેન કવિતા લખતો હતો એ જ નરેન જ્યારે એમ કહે છે કે મનીષા એટલે કોણ, તો આનંદ, આનંદ તો મનીષાનો ભાઈ છે એટલે એ કેવો જવાબ આપે છે કે અરે તમે કહો છો કે મનીષા કોણ? જોજો એ કે તમે મને પૂછી લીધું, પણ મારાથી વિશેષ હવે કોઈ બીજાને મનીષાને ન ખબર પડે તમે આ વાત બોલ્યા છો. તે કે શા કારણે? તો કે એ આત્મહત્યા કરી દેશે. તે કે જો અત્યાર સુધી નથી કરી એને આત્મહત્યા તો હવે પણ પછી નહીં કરે. એટલે આનંદ તમે જુઓ આગળ વાંચ્યો એટલે આપણે જોઈએ કે આનંદ કે છે આ મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું હશે, અભિનંદન આપવા પધારતા હશે વિરાટ બાબુ. હવે નરેન કે છે મનીષા કોણ? આનંદ કે છે હં તમે પૂછો છો મનીષા કોણ, એની હાજરીમાં આવો પ્રશ્ન ન હતા, નહીં તો એ આત્મહત્યા કરશે. નરેન કે છે અત્યાર સુધી જીવી છે તો હવે કદાપી એવું ન કરે. આનંદ કે છે દીદીનું તો ભલું પૂછવું, એના ઊંચામાં ઊંચા શિખર પરથી જઈને એ કૂદે જેને જેને કાજે આવું આકૃતક કરીને સિદ્ધિ મેળવી. એ પૂછે કે મનીષા કોણ? તો પછી જેના કાજે આવડું આકૃતક કર્યું, આકૃતક એટલે કે શૌર્ય મેળવ્યું. શૌર્ય મેળવવું એ સિમ્પલ વાત નથી, સામાન્ય વાત નથી. ક્યારે મેળવી શકે? કે જ્યારે એને મેળવવાની એટલી નગની લાગી હોય, એટલી તાલાવેલી હોય એને, તો જ એ કરી શકે. અને એવી તાલાવેલી એના પ્રેમમાંથી જાગેલી છે. અને આ કેવો પ્રેમ છે? તો નિસ્વાર્થ પ્રેમ છે એનો. કે આ બંનેનો પ્રેમ એટલે માત્ર કહેવાય ને કે એક વખત નરેન અને મનીષા આ બંનેનો એક વખત એકબીજાને કહી દે ખાલી કે હું તને પ્રેમ કરું છું અને આઈ લવ યુ એવું કરીને છૂટા પડી જાઉં, આ એનો પ્રેમ નથી. કે માત્ર શારીરિક પ્રેમ નહીં પણ સાથે સાથે માનસિક, બૌદ્ધિક, જેને કહેવાય આત્માને આનંદ થાય અને એ લોકોનો પ્રેમ છે નિસ્વાર્થ પ્રેમ છે. તો આવો પ્રેમ જે છે ને એ જ કંઈક ઉદ્ભવતી કરાવે. બાકી તો કોઈ પણ જે મનીષાના પરિવર્તન માટે સૌથી વધારે કારણ હોય ને તો એ છે નરેન માટેનો એનો એટલો પ્રેમ. કે નરેન માટે એને એટલો બધો પ્રેમ હતો કે જેથી કરીને એ પોતે શૌર્યતા પ્રાપ્ત કરી શકી કે જે એક વ્યક્તિ ગરોળીથી પણ ડરતી હતી એ આજે મગરથી પણ નથી ડરતી. જે વ્યક્તિ ગરોળીથી ડરતી હતી એ આજે રીછથી પણ નથી ડરતી. તો આટલું શૌર્ય મેળવવા પાછળનું કારણ માત્ર ને માત્ર એ નરેન માટેનો પ્રેમ છે. એટલે આનંદ કહે છે કે હવે આ વાત મનીષા કોણ એમ કરીને ભૂલી ન જતા, તમે જો ભૂલી જશો તો એ આત્મહત્યા કરી લેશે. એટલે નરેન કહે છે કે આવું તો એ કદાપી ન કરે, પણ કે દીદીનું ભલું પૂછવું. પછી આનંદ એમ કહે છે કે દીદીનું તો ભલું પૂછવું કે જેના કાજે આટલું બધું એને સિદ્ધિ મેળવી અને હવે એ પૂછે કે મનીષા કોણ. તો નરેન કહે છે ખરેખર નરેનને આ વાત સાચી નથી લાગતી, કારણ કે નરેનના પોતાના મનમાં મનીષા છે, પણ એણે જે મનીષાની કલ્પના કરી હતી ટૂંકમાં જે મનીષાને એ પ્રેમ કરતો હતો એ મનીષાને ભૂલ્યો નથી, પણ હવે એનું એના જીવનમાં કોઈ નામો નિશાન નથી રહ્યું એવી એને ખાતરી થઈ છે. ખરેખર નરેન કહે છે તો હું તો ભૂતકાળ બાદ કરીને જીવતો હતો, મેં તો ભૂતકાળને બાદ કરી નાખ્યું હતું કે એને માઇનસ કરી નાખ્યું હતું મારા જીવનમાંથી, કે એને હું મારા જીવનમાં લઈ આવું, પણ ખરેખર મારા જીવનમાં હજી પણ હોઈ શકે એમ છે. કારણ કે એના નરેનના મગજમાં એમ છે કે એના તો લગ્ન થઈ શકીએ થઈ ગયા હોય, જ્યારે સલોનીએ એ વાતનું વાત કરી દીધી છે ને. હવે આનંદ કહે છે મનીષા યાદ કરીને જીવતી હતી, તમે ભલે એ કે ભૂતકાળને ભૂલી ગયા હો. આનંદ શું કહે છે કે મનીષા તો એ તમને યાદ કરીને જીવતી હતી, ખરેખર તો એમ કહેવું જોઈએ કે ભવિષ્ય માટે એ જીવતી હતી. ભવિષ્ય માટે એટલે કે તમારે અર્થાત કહેવાય માગે છે આ વાક્યનો તથ્ય એમ છે કે અર્થાત તમારી સાથે લગ્ન કરવા માટે, ભવિષ્યમાં તમારી સાથે લગ્ન થશે જો હું શૌર્યવાન થઈ જઈશ તો, એવું મનીષાના મનમાં હતું એટલા માટે એ લગ્ન કરવા માગતી હતી. તો એટલે ભવિષ્ય માટે જીવતી હતી. પપ્પાએ તમારી સાથે એની સગાઈની ના પાડી
એનો આઘાત સમજવાનો. ત્યારે એ કે મારી તૈયારી નથી, આનંદ ત્યારે નાનો હતો એટલે કે ત્યારે મારી તૈયારી નથી, પણ છતાંય હું એમની તરફેણમાં વાત કરતો હતો. એ સમય હું એમની તરફેણમાં દલીલ કરતો હતો. પપ્પાએ મને કહેલું કે જા મનીને કહે કે પહેલાં એ એક ગરોળી પકડી લાવે તો હું એના નરેન સાથે લગ્ન કરી આપીશ. તો મનીષા તો ત્યારે શોકમાં જ હતી, ડરપોક હતી. પપ્પાને ખાતરી હતી કે સિંહની એકાદ ત્રાળ પડશે ને તો એ સામેની મનીષા મરી જશે અને નરેન્દ્ર કુમારને વિદ્યુતનું જીવન જીવવું પડશે. નરેન્દ્ર કુમારને વિદ્યુતનું જીવન ન જીવવું પડે એટલા માટે કહી અને વિરાટ બાબુએ મનીષાને નરેન સાથે લગ્ન કરવાની ના પાડી હતી. પણ હવે આખી વાત બદલાઈ ગઈ છે. પપ્પા ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા, એ મનીષા પાસેથી જાણશે તો સીધા એ કે અહીંયા જ આવશે. જો એ મનીષા પાસેથી એવું જાણશે કે વિરાટ કે નરેન આજ અહીંયા જ ફોરેસ્ટ ઓફિસર છે આજ વનનો, તો એ તરત જ તમને મળવા માટે અહીંયા આવશે જ. નરેન કે છે આ બધું તો એ કે મને માન્યામાં નથી આવતું. નરેન કે હું નથી માની શકતો, વધુ પડતું એ કે મને સારું લાગે છે, જેને માટેની મારી યોગ્યતા એ કદી કલ્પી પણ ન જે ત્યાં આટલી વાત કરે છે ત્યાં એને જીપનું હોર્ન સંભળાય છે. જીપનું હોર્ન સંભળાય છે એટલા માટે આનંદ કહે છે દીદી હોર્ન વગાડતી લાગે છે એ કે હું જાઉં છું. આનંદ કહે છે કે હું જાઉં છું દીદી હોર્ન વગાડતી લાગે છે, કારણ કે એ લોકોને અહીંયા ગાડી આવી છે. આ ગાડી આવી છે, ગાડીની અંદર કારણ કે વિરાટ બાબુને લેવા માટે જવાનું થયું તમને ખ્યાલ છે, તો ગાડી આવી છે એટલા માટે જીપનું હોર્ન વાગે છે અને એ કહે છે કે હું આનંદ કે છું જાઉં. નરેન કે ખરેખર તો એ કે મારે જવું જોઈએ, ખરેખર તો મારે જવું જોઈએ, પણ જો એ અહીં આવવા ન આ લોકો અહીંયા ન આવવા માગતા હોય, નરેન કે છે આ લોકો અહીંયા ન આવવા માગતા હોય તો હું એ કે કાલે એને કહીજો કે કાલે સવારે અભિનંદન આપવા માટે હું કેમ્પ ઉપર આવી જઈશ, કેમ્પ ઉપર આવી જઈશ જ્યાં મનીષા પોતે કેમ્પ ઉપર જ્યાં છે ત્યાં. સલોની કહે છે 5 વાગે અમે તાલીમ લેવા માટે નીકળી જઈએ છીએ. જુઓ હવે નરેન જવાબ આપે છે. આ આખા પાઠમાં જ્યાં જ્યાં જે વસ્તુ છે ને તો એ ખરેખર કે અત્યાર સુધીની મનીષાના પરાક્રમ વિશે નરેનને ખબર ન હોય એવું ન બને. મનીષા જ આ જ મનીષા છે એવું હોય એ પણ ન બને. એને ખબર જ હોય, ટૂંકમાં કહેવાય મારે કે એને ખબર જ હોય કે આ એ જ મનીષા છે, પણ ખાલી એનું મન છે ને એ માનવા તૈયાર નથી થતું. કારણ કે એને એમ થાય છે કે જેટલી ડરપો એટલી જ આ શૌર્યવાન શક્ય નથી. પણ જ્યારે કારણ કે જો હવે એના પછીના વાક્ય માટે હું તમને કહું કે નરેન ત્યારે શું કહે છે કે નરેન એ કહે છે કે જ્યારે સલોની એમ કીધું કે અમે સવારે 5 વાગે અમે તાલીમ લેવા માટે નીકળી જઈએ છીએ અને નરેન કહે છે, નરેન બોલે છે કે અમે 10:30 વાગે પાછા આવી જાઓ છો ને, તો ત્યારે સલોની કહે છે કે તમે જાણ તો બધી રાખો છો. જો જાણ બધી રાખો તો એને શું આવડા મોટા પરાક્રમ વિશે ન ખબર હોય, ખબર જ હોય એને. પણ એટલે નરેન કહે છે કે મારી જવાબદારીનો ભાગ છે કે ત્યાં એની બધી જ જે કંઈ પણ વ્યવસ્થા થતી હોય તેમાં મારી જવાબદારી છે કે હું બધા વિશે ધ્યાન રાખું આ બાબતનું. કનોજ હવે જુઓ આ 3 જણા વાતો કરતા હોય છે, આનંદ સલોની અને નરેન, એમાં કનોજ આવે છે. કનોજ બરાબર, કનોજ જે લેવા ગયેલો હતો, આનંદને બોલાવા ગયેલો હતો એની જગ્યાએ કાર ચલાવી અને એ હવે આવ્યું. તો હવે કનોજ બોલે છે કે સલોની ચાલ સારે નથી આવવું. આ કનોજ સલોનીને કહે છે કે ચાલ સારે નથી આવવું અમારી ભેગું એમ. તો સલોની કહે છે કે દીદી અહીંયા નહીં આવતા, શું દીદી નથી આવતા અહીંયા એમ પૂછે છે. એટલે કનોજ કહે છે કે એ આવે છે. કનોજ કહે છે દીદી આવે, દીદી એટલે મનીષા, કે એ આવે છે પણ તું હું અને આનંદ વિરાટ બાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા જઈએ છીએ. હું અને આનંદ કોને, તો કોણ કોણ જાય છે? આ કનોજ અને એ કનોજ એમ કહે કે હું ને આનંદ મૂકવા જઈએ છીએ. આનંદ હવે જો એને કીધું તો ખરી કે હું અને આનંદ વિરાટ બાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા જઈએ છીએ, આવી રીતે એણે વાત કરી. તો એને કીધું કે એમને નરેનભાઈ વિશે કહી છે કશી ખબર નથી. સલોની બોલે છે કે તો એટલે જો તમે વિરાટ બાબુને મૂકવા જતા હો તો વિરાટ બાબુ શા માટે અહીંયા નથી આવતા? સલોનીના મનમાં એ પ્રશ્ન છે એટલે એમને કીધું કે
નરેનભાઈ વિશે એને કશી ખબર નથી. કોને? વિરાટ બાબુને. કારણ કે વિરાટ બાબુ તો ઘણા વખત ત્યાં શોધતા હતા ને. કોને? નરેનને. નરેનને ઘણા વખત ત્યાં એનું સરનામું શોધતા હતા. નરેનનું તો નરેનનું સરનામું ખબર પડી તો કેમ વિરાટ બાબુ અહીંયા નથી આવતા? એટલા માટે સલોનીએ આ પ્રશ્ન કર્યો કે તો એને ખબર નથી નરેન વિશેની કશી. નરેનભાઈ વિશે એને કશી ખબર નથી. કનોજ કહે છે દીદીએ કશું કહ્યું નથી. કનોજ કારણ કે સાથે જ હતો ને જ્યારે વિરાટ બાબુને લેવા ગયા બસ સ્ટેન્ડથી ત્યાંથી અહીંયા સુધી કનોજ તો સાથે જ હતો. તો એ કહે છે દીદીએ તો કશું કાંઈ કીધું નથી એમ. સલોની કહે છે તો જીપ અહીં કેમ લાગ્યા છે? જીપ તે અહીંયા કેમ લાગ્યા? તો એ કે તને અને આનંદને લેવા માટે. સલોનીને અને આનંદને લેવા માટે કે ચાલો એમ આપણે જઈએ. તો કનોજ કહે છે આનંદ અને તને લેવા માટે ચાલ આવજો. એમ કહે કે નરેનભાઈ હવે નરેનભાઈને કહે છે કે આવજો અમે ત્રણે જઈએ છીએ એમ વાત કરે છે. નરેન કહે છે આવજો. હવે સલોની અને કનોજ હવે થાય છે શું? આનંદ જે છે આનંદ એ અહીંયા છે પણ આ સલોની અને કનોજ એ બંને અહીંથી નીકળી જાય છે. એ બંને નીકળી જાય છે. સલોની અને કનોજ જાય છે. નરેન છે એ થોડાક ડગલા ચાલે છે. હવે અહીંથી નરેન છે એ ઉતરી અને થોડાક ડગલા આગળ ચાલે છે. જો એ અહીંથી ઉતરી અને થોડાક ડગલા આગળ ચાલે છે. આગળ ચાલે છે એટલે અરે એક માણસની મૂકીને જીપ ઉપડી ગઈ. એક માણસ એટલે કે આનંદને તો એને લઈને લીધા વગરની જીપ ઉપડી ગઈ. શું એને માટે એમાં જગા નહીં હોય? એ મનીષા હશે અહીં જ આવે છે. હવે જુઓ નરેનના મગજમાં એ પ્રશ્ન જે બધા છે એ શું મનીષા હશે હવે ખરેખર અહીંયા આવે છે? ધડકન વધવા માંડે કે કહેવાય ને કે પોતાનું પ્રિય પાત્ર એને આટલા વખત પછીનું પછી મળે છે. સામે જતા એ સામે જાય છે. આ જે કાર છે એની સામે જતા આવ મનીષા. હવે મનીષા પણ જ્યારે સામે દેખાવા લાગે છે આ બંને તો વયા ગયા હોય છે બરાબર. મનીષા પણ સામે આવે છે. નરેન છે આ બંને હવે વાતો કરે છે. જુઓ આ મનીષા એ મનીષા ને નરેન આવ મનીષા આ છોકરાઓએ તો ભૂમિકા તૈયાર ન કરી હોત ને તો મને ઓળખી પણ ન શક્યો હોત. કે ભૂમિકા એટલે પાછું બધું ખબર એ લોકોએ મને કીધું કે આ મનીષા જ છે કે જે તમે જુઓ છો નહીંતર હું તને ન ઓળખી શકત કારણ કે તારું કેટલું બધું પરિવર્તન. એટલા માટે મનીષા કહે છે કે આભાર. મને હતું કે આ સ્વરૂપે તું મને જ્યારે જોઈશ ને તો તું મને ભેટી પડીશ. હવે નરેનને કહે છે કે તું પહેલાં એટલી સુકુમાર હતી કે આવેથી ભેટી પડતા સંકોચ થાય છે. તું પહેલાં ખૂબ જ સુકુમાર હતી હવે મને સંકોચ એટલે થાય છે કે તું ખૂબ જ બદલાઈ ગયેલી છો અને તું શૌર્યવાન થયેલી છો તો મને તને ભેટતા જ સંકોચ થાય છે. અને હવે તું એટલી દીપ્તિવંત લાગે છે. દીપ્તિવંત એટલે તેજસ્વી. એટલી તું દીપ્તિવંત લાગે છે કે તારા તેજની અદબ રાખવાનું મન થાય. સાચે એક એક પલકારે પ્રશ્ન થાય છે કે આ તું એ જ મનીષા છે કે જે મનીષાને હું જાતો તો તું એ જ મનીષા છે? મનીષા કે છું અને નથી કારણ કે જે નથી તે હું થઈ ગયું. એટલે કે હું જે કંઈ નથી એનો મને એક કે જે હું હતી જ નહીં પહેલાં તે એ શૌર્યવાન નથી તો એ શૌર્યવાન થઈ ગયું તે થઈ શકે એનો મને આનંદ છે. કે ગરોળીથી ડરતા તમે મગજથી પણ નથી ડરતી. કે ગરોળીથી જે ડરના છે એ મગજ સાથે પણ લડી શકે છે આનંદ મને આનંદ છે. નરેન વિશે બહુ આનંદ થયો અને આમ ખડકલ તને આમ ખડકલ થયેલી એટલે કે એકદમ મજબૂત થયેલી જોઈને મને ખૂબ આનંદ થયો. હવે જે મનીષા કહે છે કે તને આનંદ થયો ને પણ તને એટલો આનંદ નથી થયો કે જેટલો મારા પિતાજીને આનંદ થયો. મારા પિતાજીનો આનંદ આવા કરતાં ખૂબ જ વધારે છે. ત્યારે એ કહે છે કે મારા કે બસ સ્ટેન્ડ ઉપર જ્યારે કારણ કે એ લોકો બસ સ્ટેન્ડ જે લેવા ગયા હતા ને વિરાટ બાબુને તો એ કે બસ સ્ટેન્ડ ઉપર જ્યારે હું આ પરાક્રમ કરીને બસ સ્ટેન્ડ ઉપર લેવા ગયેલી હતી મનીષા એમ કહે છે અને હું જ્યારે ત્યાં પહોંચી ત્યારે મારા પપ્પાએ મને ઉચકી લીધી. ઉચકી તેડી અને આખી આખો જેટલા બધા મુસાફરો હતા તો બધાને બતાવે કે જુઓ આ અને શું શું જો કેટલા એના પિતા એટલા બધા ખુશ થાય છે દીકરીના પરાક્રમથી. અને એ કહે કે મને એટલે મારા પિતાજી કે એટલા બધા ખુશ છે કે મને ઉચકી લીધી બધા પેસેન્જરોને બતાવી ગાંડા માણસની જેમ મોટેથી પબડાટ કર્યો બધા ભેગા થઈ ગયા અને એમને પોતાનું ઓડિયન્સ બનાવીને ભાષણ કર્યું. કોણે? વિરાટ બાબુએ ભાષણ કર્યું. શું ભાષણ કર્યું? એમાં સાત્રાનો પણ એમ કહીને પાછો હોવાલો નાખ્યો.
નું શાસ્ત્ર એક ફ્રેન્ચ વિચારક છે, એક મહાન ફ્રેન્ચ વિચારક છે કે જેના વાક્યો ખૂબ જ આપણને આપણી અંદર શૌર્યતા નિર્માણ કરી, આપણું મન બદલાવી શકે એવા એવા ફ્રેન્ચ વિચારકના વાક્ય. જો કયા વાક્ય છે ને એ પણ કીધું, તમને એ પૂછી શકે કે ફ્રેન્ચના ફ્રેન્ચ વિચારકના વાક્યો કયા કયા છે, તો એના વિશે પણ તમે અહીંયા જણાવી શકો. જુઓ તમે કે એમાં શાસ્ત્રનો પણ એને હવાલો નાખ્યો, હવાલો એટલે કે વિચાર આપ્યો એમ બધાને, શાસ્ત્રના ઉદાહરણો આપ્યા એને કે શું કીધું કે કાયર માણસ બહાદુર થઈ શકે છે. કાયર માણસ બહાદુર થઈ શકે છે એક એને આ આપ્યું કે કાયર માણસ બહાદુર થઈ શકે છે. અને ત્યાર પછી એ એક શાયરી બોલ્યા, શેર એટલે કે શાયરી, એક શાયરી બોલ્યા. કોની? ઇકબાલની. ઇકબાલની શાયરી બોલ્યા કે ખુદી કો કર બુલંદ ઇતના, ખુદી કો કર બુલંદ ઇતના કે હર તકદીર સે પહેલે, કે હર તકદીર સે પહેલે ખુદા બંદે સે પૂછે, ખુદા બંદે સે ખુદ પૂછે બતા તેરી રજા ક્યા હૈ, બતા તેરી રજા ક્યા હૈ. કે જ્યારે આવી રીતે ઇકબાલ હશે એટલે મનીષા કહેવા એમ માગે છે કે મારા પિતાજી પ્રત્યેકને ખુશ થઈ થઈને ગાંડાની માફક મને ઉચકી લીધી, બધાને બતાવે છે અને એટલું બધું એનો આવેશ જે છે ને એ એટલો બધો હતો એ જે વાત કરે છે. પછી નરેન કહે છે કે વાહ, હું એ કે એ જગ્યાએ હોત ને તો ખરેખર તારા વખાણો સાંભળીને કે તારી આ પ્રશંસા સામેનું ખરેખર ધન્ય થઈ જાત. મનીષા કહે છે અથવા એ કે મારા પપ્પાને તમારે સીધા દવાખાને લઈ જવા પડે, લઈ જતી કે આવે છે સમી જતા તો એ કે પપ્પા રોવા લાગ્યા હતા, રડવા લાગ્યા, એ તો અમે શોગન લઈને જીપમાં બેસાડી દીધા કે હવે તો બેસો એમ, તમારો આનંદ સમી ગયો હવે જીપમાં બેસો, નહીં તો છાપા માટે એ કે બીજા સમાચાર બોલ કે એક દીકરીના પરાક્રમ વિશે સાંભળી અને પિતા ગાંડા થઈ ગયા કે એવો બીજા સમાચાર છાપામાં છપાઈ જાતે. એટલા બધા મારા પિતાજી છે વિરાટ બાબુ એટલા બધા ગાંડા થઈ ગયેલા હતા એમ, પિતા અને એમનો આનંદ ખરેખર તો પોતે ખોટા પડ્યા નહીં કે એનો હતો કે પિતાનો આનંદ કયો હતો તો જેમાં એ પોતે ખોટા પડ્યા. વિરાટ બાબુ છે એને જ્યારે એમ કીધું હતું કે મનીષા ક્યારે શૌર્યવાન ન થઈ શકે એ વાતમાં એ જ્યારે ખોટા પડ્યા ને એને આનંદ હતો. તો નરેન કહે છે ખોટા પડ્યા એટલે કઈ બાબતે એટલું પૂછે છે, તો મનીષા કહે છે કે ગરોળીથી ડરનારે રીછને ડરાવ્યા, એ ગરોળીથી ડરાવનારે રીછને ડરાવ્યા. આ જે વાત છે ને એમાં એ મારા પિતાજી ખોટા પડ્યા કારણ કે એને ખબર છે કે ગરોળીથી ડરી જાય એવી છે એમ, તો હવે એ વ્યક્તિએ રીછને ડરાવી દીધું છે એમ. પપ્પા મોટેથી બધાને કહેતા હતા, શું કહેતા હતા પપ્પા કે સાંભળો હે મુસાફરો સાંભળો, દુનિયાથી થાકેલા લોકો સાંભળો, માણસ માટે કશું અશક્ય નથી. હવે શાસ્ત્ર કહે છે તેમ એ આકાશના તારા સુધી પહોંચી શકે છે. જો ત્રીજું શાસ્ત્ર જોવાનું છે કે આકાશના તારા સુધી પહોંચી શકે છે, આકાશના તારા સુધી પહોંચી શકે છે. શાસ્ત્રના આ ત્રણેય વાક્યો છે, આખા પાઠમાં શાસ્ત્રના આ ત્રણ વાક્યો છે. તો એ કહે છે કે હું કહીશ કે એ આકાશના તારાને ફૂલની જેમ મીણી શકે છે. હવે હું કહીશ એટલે કે જ્યારે શાસ્ત્ર એ શું કહે છે કે આકાશના તારા સુધી પહોંચી શકે છે, પણ હું તો એમ કહીશ કે આકાશના તારા નહીં તોડીને મીણી પણ શકે છે એમ, ફૂલની જેમ મીણે છે એમ. પપ્પા શિકારી હતા ને એકવાર મમ્મીની સાથે લઈ ગયેલા.
વિરાટ બાબુ એમ કહે છે કે એ જે સાતરાનું વાક્ય છે કે આકાશના તારા સુધી એ પહોંચી શકે છે, પણ વિરાટ બાબુ ત્યારે એમ કહે છે કે એ આકાશના તારા સુધી પહોંચી શકે, જ્યારે હું તો એમ કહું છું કે એ આકાશના તારાને ફૂલની જેમ વીણી શકે છે. પપ્પા શિકારી હતા ને એકવાર મમ્મીને સાથે લઈ ગયેલા. એ જો વાત કરે છે કે પપ્પા શિકારી હતા, મમ્મીને એક વખત સાથે લઈ ગયેલા હતા. હવે ત્યાં બન્યું એવું, જુઓ વિરાટ બાબુએ મનીષા સાથે લગ્ન કરવાની જે ના પાડી ને એનું કારણ અહીંયા બતાવ્યું છે કે એટલા બધા વિરાટ બાબુ ડરેલા શા માટે હતા કે એ ગરોળીથી ડરના છે, એ આની સાથે લગ્ન ન કરી શકે એવું શા માટે એના મગજમાં હતું. તો પિતા છે એ પોતે શિકારી હતા, શિકારી હતા એટલે એને પ્રાણીઓ સાથે જ બાથ ભીડવાની હોય ને. તો એક વખતે વનમાં જ્યારે જંગલમાં જાય છે અને એમના માતાને સાથે લઈ જાય છે, એમના માતા ના પાડે છે છતાં પણ એના ડરથી કે એની આજ્ઞાથી એ સાથે જાય છે. અને સાથે જાય છે ત્યારે કહેવાય ને કે તમે જોશો ને તો ખેતરની અંદર ઉપર આમ માચડો હોય, તો એ માચડા ઉપર એમના માતા બેઠા હોય છે, ત્યાં હોય છે. અને છતાંય નીચે જ્યારે એણે વાઘની છલાંગ મારેલી જોઈ ને તો પણ એ એટલા બધા ડરી જાય છે. કોણ? મનીષાના માતા એટલે કે વિરાટ બાબુ છે એમના પત્ની. તો એ એટલા બધા ડરી જાય છે કે એનો એ ડરને કારણે એને હૃદય ઉપર આઘાત થઈ જાય છે. અને એ હૃદય ઉપર આઘાતનો જે ઈલાજ છે ને એ થતો જ નથી, કારણ કે એને એક વખત ડર લાગી ગયો ને તો એ લાગી જ ગયો. હવે આ જે ડર એને આ માતાને લાગ્યો તો એ જ વસ્તુ મનીષાને ન થાય એના માટે થઈ અને એના પિતા વિરાટ બાબુ છે એણે મનીષાના લગ્ન નરેન સાથે કરવાની ના પાડી હતી. આપણે અહીંયા સુધી આ ચેપ્ટર રાખીએ. હવે આગળનું પછીના વિડીયોમાં જોશું. અને તમે આ ચેપ્ટરને અહીંયા સુધી વાંચવાનો પ્રયત્ન કરજો, ખૂબ જ સરસ પાઠ છે. અને હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ અને એના પ્રશ્ન જવાબ પણ કરશું. ઓકે, નમસ્તે બાળકો.